हेलो फ्रेंड्स, वेलकम बैक टू द नेक्स्ट लेक्चर। આપણે આગળના લેક્ચરમાં અત્યાર સુધી સજીવોના વિવિધ લક્ષણો વિશે અભ્યાસ કર્યો, મતલબ કે સજીવ કોને કહેવાય તેના માટેની વ્યાખ્યા આપવા માટે એના વિવિધ અલગ અલગ જે છે એના લક્ષણો વિશે અભ્યાસ કર્યો। હવે એના પછી ટેક્સ્ટબુક પ્રમાણેનો તમારો નેક્સ્ટ ટોપિક જે છે આવે છે સજીવ વિશ્વમાં વિવિધતા। થિયરીકલ પાર્ટ છે, ટેક્સ્ટબુકમાંથી મોટા ભાગની સેન્ટેન્સ જે છે લાઈન ટુ લાઈન વાંચવાનું છે, અને એમાંના જે મેઇન મેઇન મુદ્દા જે છે જે સમજવા લાયક છે અને નીટ માટે અને એક્ઝામ માટે પૂછાઈ શકે એવા મુદ્દામાં અમે અલગ કરી લીધેલા છે, એટલે આપણે સમજી લઈએ જેથી કરીને ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ જે છે આપણે ટૂંકમાં બધી બરાબર। એટલે મેઇન મુદ્દો છે ડાયવર્સિટી ઇન ધ લિવિંગ વર્લ્ડ, બરાબર। સૌથી પહેલો મેઇન મુદ્દો આવે છે સજીવ વિશ્વમાં વિવિધતા, ડાયવર્સિટી શું છે। તો પૃથ્વી પર તમે જાણો છો પ્રમાણે ખૂબ જ વિવિધ પ્રમાણના વિવિધ પ્રકારના કદ અને આકાર પ્રમાણેના પ્રાણીઓ વસે જે છે, સજીવો વસે છે, ખૂબ જ વિવિધતા છે। બધા જે છે રંગના આધારે રૂપના આધારે પોતાની વિવિધતા અનુકૂલન જે છે એના આધારે, કોઈ સ્થળ જીવન સાથે અનુકૂલન છે, કોઈ જે છે હવાઈ જીવન સાથે, કોઈ જલીય જીવન સાથે, બધામાં ખૂબ વિવિધતા છે। હવે આ વિવિધતા ધરાવતા બધા પ્રાણી જે છે એની ઓળખ કઈ રીતે થઈ હશે, બરાબર। તમે જાણો છો કે આપણે કોઈ પણ પ્રાણી સજીવ જે છે ચોક્કસ નામથી ઓળખીએ છીએ, તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે આ બધા સજીવો પ્રાણીઓ વનસ્પતિ એનું નામ કઈ રીતે પડ્યું હશે, આપણે કઈ રીતે કયા લક્ષણને આધારે જે છે એનું નામ આપ્યું હશે, એ નામ આપવા માટે જે છે કેવું નામ એનું હોવું જોઈએ જેથી કરીને એને વર્લ્ડ વાઇડ આપણે એક જ નામથી ઓળખી શકીએ, બરાબર। તેના માટેના કેટલાક મુદ્દા આપેલા છે, તેમાં સૌથી પહેલો મુદ્દો જે છે કે આખા વિશ્વમાં અત્યારે હાલમાં, બરાબર, આ જે ટેક્સ્ટ બુક બનેલી છે એ સમયનો આંકડો છે, કદાચ એમાં વધારો પણ આવી શકે, તો એમાં મુદ્દો આપેલો છે હાલના તબક્કે ઓળખાયેલ વિશ્વની જાતિની સંખ્યા, મતલબ કે અત્યાર સુધીમાં, બરાબર, અત્યાર સુધીમાં જે જાતિ માત્ર ઓળખાયેલી છે આવી ઓળખાયેલી જાતિઓની કુલ સંખ્યા લઈએ તો 1.7 થી 1.8 મિલિયન, જે ઇનડાયરેક્ટલી 17 થી 18 લાખ જેટલી થઈ શકે। જો આમાં યાદ રાખજો ખાસ જાતિઓની સંખ્યા છે, જાતિની સંખ્યાનો મતલબ શું થશે, દાખલા તરીકે વિશ્વમાં આવેલા બધા મનુષ્ય તો ખાલી મનુષ્યની એક જાતિ ગણાય, એક જાતિ કીડી જે છે ગણો તો વિશ્વની ટોટલ જે કીડીઓની બધી સંખ્યા આવી જાય ખાલી એક કીડીની જાતિ ગણાય, એક સિંહ જે છે નો સમૂહ તો સિંહની આખી એક જાતિ, એવી એક એક જાતિઓ ભેગી કરો તો આખા વર્લ્ડમાં આવી ટોટલ 17 થી 18 લાખ જેટલી જાતિ જે છે આવી છે, બરાબર। ઈ બધા જાતિઓની અંદર રહેલા સજીવો જે છે એના અલગ અલગ સંખ્યા જે છે લઈએ તો એ ઘણી બધી સંખ્યામાં થશે, બરાબર। એટલે સૌથી પહેલો મુદ્દો અને પૂછાયો જે છે આંકડાકીય માહિતી વાળો મુદ્દો એ આવશે કે હાલના તબક્કે વિશ્વમાં ટોટલ આવી કેટલી જાતિઓ છે, તો એ થશે 17 થી 18 લાખ અથવા તો 1.7 થી 1.8 મિલિયન, બરાબર। એના પછી શબ્દ આવે છે જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી। આગળ જેમ અભ્યાસ કર્યું પ્રમાણે બહુ ટૂંકમાં બાયોડાયવર્સિટી જે છે એનો મતલબ શું છે, તો કે સજીવોમાં જોવા મળતું જુદાપણ, બરાબર। બહુ સિમ્પલ ભાષામાં અહીં આપણે લખીએ બહુ ટૂંકમાં આનો અર્થ શું થશે, સજીવોમાં જોવા મળતું જુદાપણ। આપણે જાણીએ છીએ કે વિશ્વમાં જેટલા પણ સજીવો છે બધા સજીવો કંઈક ને કંઈક અંશે જુદા પડે છે, દરેકમાં કંઈક ને કંઈક જે છે વિવિધતા છે, એ વિવિધતાને આપણે બાયોલોજીકલ રીતે જોઈએ તો એ જે એનો વર્ડ થશે એ થશે જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી, બરાબર। જુદા જુદા સજીવો છે તો આપણે એને જુદી જુદી કઈ રીતે આપણે એને અલગ તારવી શકીએ અને ઓળખવા કઈ રીતે, તો એ દરેકે દરેક સજીવો જે છે એ જુદા પડે છે, જુદા પડવા માટે દરેક સજીવમાં કંઈક ચોક્કસ એક લક્ષણ હોવું જોઈએ જેનાથી આપણે એને ઓળખી શકીએ, બરાબર। ઉદાહરણ આગળ આવે છે એના આધારે તમને સમજાવું છું કે દરેકે દરેક જાતિ જે છે એને આપણે અલગ કઈ રીતે પાડી છે, એના પછી એક વર્ડ આપેલો છે ટેક્સ્ટમાં કે દરેકે દરેક જાતિના સજીવમાં વિવિધતા છે, જુદાપણું છે, એ જુદાપણું આપણે એને કઈ રીતે અલગ પાડીએ તેના માટે આપવું પડે સજીવોનું નામકરણ, નોમેનક્લેચર, દરેકે દરેક સજીવને આપણે ચોક્કસ નામથી ઓળખીએ છીએ, બરાબર। જેમ કે આપણે જે એરિયામાં રહીએ છીએ પ્રમાણે બહુ સિમ્પલ ઉદાહરણ લઉં તો આપણે જેમ કૂતરો એવો ખાલી શબ્દ બોલીશું તમને કૂતરા વિશેના જે છે વિચાર આવી જશે, એના મેઇન લક્ષણો જે છે તમને ખ્યાલ આવી જશે, બરાબર। પોપટ વિશે બોલીએ તો પોપટના મુખ્ય જે છે લક્ષણો તમને ખ્યાલ આવી જશે, મતલબ આપણે નામથી એના લક્ષણ સાથે જોડાયેલા છીએ, બરાબર। એક સામાન્ય જે છે માહિતી કોઈ પણ માણસની વાત થતી હોય તમને ખ્યાલ આવે છે માણસ જે છે માં બે હાથ છે, બે પગ છે, એક ધડ છે, માથું છે, આવા સિમ્પલ લક્ષણો તો બધામાં હોવાના છે, એ પછીની જે ખાસિયત હોય તમને અલગ અલગ જે છે વિચારવા માટે જરૂર પડે, પણ દરેકે દરેક જાતિ જે છે એનું નામ આપણે લઈએ કોઈ ચોક્કસ સજીવનું એ નામ સાથે એના લક્ષણો જોડાયેલા છે, તો એ નામકરણ કઈ રીતે થઈ શકે, બરાબર, એ નામકરણ કરવા માટે શું જરૂર પડે, એમાં સૌથી પહેલો મુદ્દો છે ઓળખ વિધિ,
આઈડેન્ટિફિકેશન બરાબર જેટલા વધુમાં વધુ પ્રાણીઓ આપણે નામકરણ કરવા હોય વધુમાં વધુ સજીવોને ઓળખવા હોય એટલું આપણે વધારે ફિલ્ડ સ્ટડી કરવી પડે ફિલ્ડ સ્ટડીનો મતલબ શું તો કે આપણે જેટલા વધુ વધુ એરિયા જે છે એમાં તપાસ કરશું બરાબર ઉદાહરણ તરીકે અત્યારે હાલમાં જે સજીવો ઓળખાયેલા નથી બરાબર અથવા તો આપણે ખબર જ નથી કે આવા સજીવો પણ પૃથ્વી પર રહે છે એવા સજીવોને આપણે ઓળખવા હોય તો શું કરવું પડશે બરાબર વૈજ્ઞાનિકો જે છે એ શું કરતા હોય તો એવા એવા હોટસ્પોટ વિસ્તાર હોય કે જ્યાં નવા નવા સજીવો મળી રહેવાની સંભાવના હોય ત્યાં એ વધુ ને વધુ ઊંડાણપૂર્વક જે છે ક્ષેત્ર અભ્યાસ કરે સ્ટડી જે છે પાસે ફિલ્ડ સ્ટડી આપણે દાખલા તરીકે એમેઝોન જંગલ જે છે એમાં જે એમેઝોન જંગલને જેટલું વધુ વધુ ખોળશું એટલી વધુમાં વધુ નવી વિવિધતા ધરાવતા સજીવો મળી રહેવાની સંભાવના છે એટલે વધુ જેટલું ફિલ્ડ સ્ટડી કરશો એટલું વધારે વધારે જે છે એ ઓળખવાની સંભાવના રહેશે ઈ જે અભ્યાસ જે છે એને કહેવાય ઓળખ વિધિ બરાબર સજીવોનું નામકરણ એટલે શું તો કે ચોક્કસ નિયમોને આધારે સજીવોને નામ આપવાની પદ્ધતિ એને કહેવાય સજીવોનું નામકરણ બરાબર સિમ્પલ ભાગે તમને ટેક્સ્ટમાં આપેલું છે કે સજીવોનું નામકરણ એટલે શું કે ચોક્કસ નિયમોને આધારે ચોક્કસ નિયમો છે કયા કયા નિયમો આપણે ભણીએ છીએ એ નિયમોને આધારે સજીવોને નામ આપવાની પદ્ધતિ બરાબર ઈ કહેવાય એનું નામકરણ નામ આપશું એટલે ઓટોમેટિક એની ઓળખ થઈ જશે બરાબર જે સજીવનું જે નામ આપશું એ નામની સાથે ઓટોમેટિક એના કેટલાક લક્ષણો જે છે એ ઓળખાઈ જાય એટલે ઈ કહેવાય એને નામકરણ આપ્યા પછી એને ઓળખવાની રીત એને કહેવાય ઓળખ વિધિ આઈડેન્ટિફિકેશન બરાબર એટલે આ એટલી સામાન્ય માહિતી બે પેરેગ્રાફ સ્વરૂપે તમારે ટેક્સ્ટમાં આપેલી છે ખાલી તમારે મેઇન વર્ડ જે છે યાદ રાખવાના છે એટલે મેં ખાલી હાઇલાઇટ કર્યા છે સૌથી પહેલું કે આંકડાની માહિતી આપેલી છે ટોટલ કેટલી જાતિઓ છે વિશ્વમાં 17-18 લાખ અથવા 1.7-1.8 મિલિયન જે વિવિધતા શું છે તો સજીવોમાં જોવા મળતું જે છે અલગ અલગ વિવિધતા અથવા જુદા પણ સજીવનું નામકરણ શું કોઈ પણ સજીવને ઓળખવો હોય તેનું સ્પેસિફિક નામ હોવું જોઈએ એ નામ કઈ રીતે આપી શકાય એના માટેના ચોક્કસ નિયમો કયા છે એ નિયમોને આધારે નામ આપવાની પદ્ધતિ એટલે કહેવાય નામકરણ નામ આપશું એટલે ઓટોમેટિક એની ઓળખ થાય એ ઓળખ આપવાની રીત એને કહેવાય ઓળખ વિધિ આઈડેન્ટિફિકેશન બરાબર એના પછીનો પણ જો સજીવનું વૈજ્ઞાનિક નામકરણ આપવાની પદ્ધતિ સજીવ જે છે ને આપણે વૈજ્ઞાનિક નામથી ઓળખીએ છીએ હવે સૌથી પહેલો પ્રશ્ન વૈજ્ઞાનિક નામ શું કામ જરૂરી છે બરાબર તો હું સિમ્પલ ઉદાહરણ આપી દઉં તો કોઈ પણ સજીવ હોય બરાબર એને વિશ્વ લેવલે દરેકના દરેક સ્થાનિક નામ જુદા હોય બરાબર દાખલા તરીકે આપણે જે છે જે અહીંયા ગુજરાતમાં ગુજરાતી ભાષા જે છે એમાં જેને કેરી કહેતા હોય બરાબર તો કેરી માટેનો હિન્દી વર્ડ આમ છે બરાબર જો ઇન્ડિયામાં તે અલગ અલગ ભાષામાં એના નામ બદલાતા હોય તો વિશ્વ લેવલે તો કેટલા બધા નામ હોય બરાબર તો કોઈ પણ સજીવનું એક ચોક્કસ એવું એક નામ હોવું જોઈએ જેનાથી આખા વર્લ્ડમાં એની એક જ ઓળખ હોય બરાબર દરેકે દરેક સજીવનું એક એવું નામ હોવું જોઈએ જેનાથી દરેકે દરેક જે છે વિશ્વના ભાગમાં એની સેમ ઓળખ હોય બરાબર સ્થાનિક નામ જુદા હોઈ શકે બરાબર પોપટ જે છે ગુજરાતીમાં કહીએ છે તોતા એને હિન્દીમાં કહીએ છે બરાબર ઇંગ્લિશ જે છે એમાં પેરટ કહીએ છે એ બધા વર્ડ અલગ અલગ સ્થાનિક નામ છે સ્થાનિક નામ જે છે એનાથી એની ઓળખ ના થાય કારણ કે વિદેશમાંથી કોઈ વ્યક્તિ આવેલો છે અને તમે એમ કહો છો તમે પોપટ જોયેલો છે તે ખબર નહીં પડે પણ દરેક માટે કોમન નામ કે જે બધા માટે કોમન માહિતી દર્શાવતું એવું નામ જે છે નામ કહેવાય વૈજ્ઞાનિક નામ વૈજ્ઞાનિક નામ કઈ રીતે આપી શકાય એના નામ કોણ કોણ આપે છે કઈ એવી સંસ્થા છે જે સજીવોનું નામકરણ કરવા સાથે સંકળાયેલા છે બરાબર એટલે સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે યાદ રાખવાનું છે બે શોર્ટ ફોર્મ આપેલા છે એના પૂરા નામ અને એનો અર્થ શું છે જો તો સૌથી પહેલો વર્ડ સજીવોનું વૈજ્ઞાનિક નામકરણ કોણ કરે છે તો મુખ્ય બે સંસ્થા છે સૌથી પહેલી છે ICBN શોર્ટ ફોર્મ અને ફૂલ ફોર્મ બંને યાદ રાખવાનું છે ICBN નો આખો અર્થ શું છે જો ઇન્ટરનેશનલ કોડ ફોર બોટેનિકલ નોમેનક્લેચર બરાબર નામમાં જ એનો અર્થ છે સૌથી પહેલું છે ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ નો અર્થ થઈ જાય કે આ વર્લ્ડ વાઇડ નામ છે ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય આ કોઈ એક દેશ કે કોઈ એક ખંડનું નામ નથી આખા વિશ્વમાં આવતું એક કોમન નામ છે કોડ ફોર બોટેનિકલ બોટેનિકલ નો અર્થ ત્યાંથી આવી જાય બોટની નો મતલબ થાય વનસ્પતિ શાસ્ત્ર એટલે ઇનડાયરેક્ટલી નોમેનક્લેચર એટલે થશે નામકરણ એટલે એનો મતલબ શું થાય જો ICBN એ કોની સંસ્થા છે અથવા શેના માટેની સંસ્થા છે જે વૈજ્ઞાનિક નામ આપે છે તો બોટેનિકલ પરથી શબ્દ જે છે એનો અર્થ થશે વનસ્પતિ શાસ્ત્ર વનસ્પતિનું નામકરણ પહેલો ક્વેશ્ચન થઈ ગયો
કે વિશ્વમાં જેટલી પણ વનસ્પતિ છે એ બધે બધી વનસ્પતિઓનું નામકરણ કઈ સંસ્થા કરે છે એ સંસ્થાનું નામ થશે ICBN ફૂલ ફોર્મ પણ પૂછાય છે ફૂલ ફોર્મનું નામ થશે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેન્ક્લેચર કઈ રીતે ખબર પડે તો બોટની મતલબ થાય વનસ્પતિ શાસ્ત્ર એના પરથી બોટનિકલ એટલે વનસ્પતિ શાસ્ત્રીય નામકરણ એવી જ રીતે સેમ એના જેવું બરાબર પણ ખાલી એક શબ્દ બદલાય ICZN ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેન્ક્લેચર ઝૂલોજિકલ માં ઝૂ શબ્દ હોય એનો મતલબ પ્રાણી જે છે એ આપણે અલગ અલગ કહીએ છીએ ને કે જે પ્રાણી ઉદ્યાન બરાબર એ પ્રાણી ઉદ્યાન સાથે સંકળાયેલો શબ્દ છે ઝૂ ZOO એ ઝૂલોજિકલ મતલબ થાય છે પ્રાણી શાસ્ત્ર એટલે આના પરથી ખ્યાલ આવે કે ICZN એવી સંસ્થા છે જે વિશ્વમાં રહેલા બધા પ્રાણીઓનું નામકરણ કરે છે બે શબ્દ થશે અને બે અલગ અલગ જે છે એ વિભાગ પડી ગયા કઈ રીતે તો કે વિશ્વમાં મોટા ભાગના સજીવો છે ને આપણે મેઇન બે જૂથમાં વહેંચેલા છે કઈ વનસ્પતિ હોય કઈ પ્રાણી હોય ત્રીજો જે ભાગ જે છે એ છે બેક્ટેરિયા અથવા તો સૂક્ષ્મજીવો બરાબર માઇક્રો ઓર્ગેનિઝમ બરાબર એનું પ્રમાણ વર્ણન નથી કરેલું ટેક્સ્ટમાં બે ભાગ આપેલા છે વનસ્પતિ એટલે ઇંગ્લિશમાં થાય બોટેની એના પરથી એમાં શબ્દ આવશે ICBN અને પ્રાણીશાસ્ત્ર માટેનો વર્ડ છે ઝૂલોજી એના પરથી ઝૂલોજિકલ પરથી વર્ડ આવે છે જ્યારે સૌથી પહેલા બે નામ બરાબર બે સંસ્થાઓ કે જેના દ્વારા આપણે વૈજ્ઞાનિક નામકરણ કરીએ છીએ ICBN બીજું ICZ વનસ્પતિનું નામ કોણ કરે છે ICBN પ્રાણીનું નામકરણ કોણ કરે છે તો ICZ આ બે સંસ્થાઓ હવે નામકરણ કરવાની રીત કઈ છે બરાબર વૈજ્ઞાનિકનું નામ જે છે કે વૈજ્ઞાનિક નામ કઈ રીતે આપી શકાય કોઈ પણ સજીવ જે છે એને વૈજ્ઞાનિક નામ પ્રમાણે વહેંચવામાં એના માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય એમાં સૌથી પ્રચલિત અને સૌથી સ્વીકાર્ય પદ્ધતિ હોય એ પદ્ધતિનું નામ છે દ્વિનામી નામકરણ પદ્ધતિ ખાસ યાદ રાખજો પેલા કે દ્વિનામી નામકરણ નામ પરથી અર્થ છે કે એમાં બે નામનો ઉપયોગ થાય છે કોઈ પણ સજીવનું વૈજ્ઞાનિક નામ આપવા માટે બે નામનો ઉપયોગ થતો હોય એવી નામકરણ પદ્ધતિને કહેવાય દ્વિનામી નામકરણ પદ્ધતિ કયા વૈજ્ઞાનિકે રજૂ કરેલી છે તો વૈજ્ઞાનિકનું નામ છે કેરોલસ લિનિયસ ખાસ યાદ રાખજો સજીવોના નામકરણ કરવામાં કેરોલસ લિનિયસનું ખૂબ જ વધારે જે છે પ્રદાન છે એટલે કેરોલસ લિનિયસ કોની સાથે જોડાયેલા છે એને શું તો કે દરેકે દરેક પ્રાણી જે છે અથવા તો સજીવોનું બે શબ્દોમાં નામ આપવાની પદ્ધતિ જે સૌથી પ્રચલિત છે નામકરણ પદ્ધતિ દ્વિનામી નામકરણ પદ્ધતિનો ઉપયોગ કર્યો બરાબર કોણે આપી છે કેરોલસ લિનિયસ બે નામ કયા ઉપયોગ કર્યા તો કે એને જે જે વૈજ્ઞાનિક નામ આપ્યા છે એ વૈજ્ઞાનિક નામ આપવામાં એને બે શબ્દનો ઉપયોગ કર્યો બે શબ્દનું નામ છે એમાં પહેલો શબ્દ છે એ છે પ્રજાતિ અને બીજું નામ છે જાતિ વંશગત નામ જેને કહેવાય બરાબર એના વંશનું જે મહિના હોવાપુરી નામ છે એનું જેનરિક નામ પરથી પ્રજાતિ એટલે કે વૈજ્ઞાનિક નામમાં બે વર્ડ ઉપયોગ થાય છે ખાસ યાદ રાખવાના છે બે વર્ડ કયા એક છે વૈજ્ઞાનિક નામમાં પહેલો વર્ડ હોય છે પ્રજાતિ છે અને બીજો વર્ડ જે છે જાતિ છે જો કોઈ સજીવનું બે નામના આધારે એનું વૈજ્ઞાનિક નામકરણ થતું હોય આ પદ્ધતિને કહેવાય દ્વિનામી નામકરણ પદ્ધતિ બરાબર હવે આવા કેટલાક પહેલા ઉદાહરણ તમને આપી દઉં કે કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે જે જે નામકરણ આપ્યા છે નામકરણ માટેના નિયમો પછી જોઈએ પહેલા એના ઉદાહરણ આપી દઉં કે જો અહીંયા કયા કયા નામ આપેલા છે તો જો તમને ખ્યાલ આવશે દ્વિનામી નામકરણ મુજબ ઉદાહરણ પહેલા નામ આપી દઉં છે તમારી ટેક્સ્ટ બુકમાં ખાલી ચેપ્ટરમાં આવે છે રિલેટેડ બાકી આવા સજીવોના નામ બહુ બધા છે બરાબર જો જેમ કે આંબો બરાબર આંબો જે છે એનો વૈજ્ઞાનિક નામ છે મેન્જી ફેરા ઇન્ડિકા બરાબર તો એમાં આના પરથી ખ્યાલ આવી જાય કે જે મેન્જી ફેરા પહેલો વર્ડ છે એ શું છે તો કે એના વૈજ્ઞાનિક નામમાં એક પ્રજાતિ દર્શાવે છે ઇન્ડિકા જે છે એની જાતિ દર્શાવે છે સેમ એ જ રીતે બટાટા બટાટાનું વૈજ્ઞાનિક નામ છે સોલેનમ ટ્યુબરોઝમ શું થશે એમાં તો કે પહેલો વર્ડ આવ્યો છે સોલેનમ એ થશે પ્રજાતિ ટ્યુબરોઝમ જે છે એ થશે જાતિ સેમ સી સી જે છે એનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા લિયો શું થશે એમાં તો કે પેન્થેરા થશે પ્રજાતિ લિયો જે છે એની જાતિ થશે બરાબર એના આધારે એવી જ રીતે બીજા બધા નામ જેમ કે માનવ માટે હોમોસેપિયન્સ બરાબર ખાલી માનવ હોય તો હોમોસેપિયન્સ આવે વૈજ્ઞાનિક નામમાં જો આધુનિક માનવ હોય તો તમને ખ્યાલ છે આવે હોમોસેપિયન્સ સેપિયન્સ મતલબ જાતિની ઉપજાતિ પણ લેવામાં આવેલી છે મનુષ્ય જે છે એમાં આધુનિક માનવ હોય તો ત્રણ વર્ડ આવે હોમોસેપિયન્સ સેપિયન્સ એવી જ રીતે દીપડો જે છે લેપર્ડ જેને કહે છે લેપર્ડ માટેનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા પાર્ડસ વાઘ માટે પેન્થેરા ટાઇગ્રિસ
ઘર માખી જે છે બરાબર ઘર માખી ને ફળ માખી બે પ્રકાર હોય ફળ માખી મતલબ જે મધ બનાવે છે એ માખી અને જે ઘર માં હોય છે નોર્મલ બરાબર એ છે ઘર માખી એનું વૈજ્ઞાનિક નામ છે મસ્કા ડોમેસ્ટિકા બરાબર આ બધા ઘઉં જે છે એમાં ટ્રિટિકમ એસ્ટિવમ જેટલા પણ બધા વૈજ્ઞાનિક નામ લખ્યા છે તમારી ટેક્સ્ટ બુક ના જે છે ચેપ્ટર માં ઈ દીધેલા છે સિવાયના ઘણા બધા આગળ તમે જે ભણશો બરાબર એના ઉદાહરણ આપણે અભ્યાસ કરશું આ બધા નામ માં કોમન એક પહેલું નામ જ્યારે છે શું દર્શાવે છે પ્રજાતિ બીજું નામ જે છે એ છે જાત હવે નામકરણ કઈ રીતે થયા છે આ બધામાં એક ચોક્કસ પેટર્ન છે પેટર્નમાં શું વિવિધતા છે એ સમજી લેજો એટલે એના પછીનો સૌથી અગત્યનો પોઈન્ટ જે છે આ તમારા ચેપ્ટરનો છે દ્વિનામી નામકરણ પદ્ધતિ માટેના સાર્વત્રિક નિયમો જે કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે નામકરણ પદ્ધતિ આપી છે એ બધા નામમાં એક ચોક્કસ નિયમો જે છે એને અનુસરા છે એ નિયમો કયા કયા છે અને નિયમોના આધારે તમારે નીટમાં ક્વેશ્ચન વધારે પૂછાય છે ચાર મેઈન નિયમો છે બહુ સિમ્પલ છે પણ એ ચાર ચાર નિયમો જે છે એને કઈ રીતે યાદ રાખવાના છે અને એમાં શું વિવિધતા છે જો સૌથી પહેલું જીવશાસ્ત્રીય નામ સામાન્ય રીતે લેટિન ભાષામાં અને ઇટાલિકમાં લખાય છે જે તેના ઉદ્ભવ પ્રમાણે લેટિનમાંથી ઉતરી આવેલા શબ્દ છે હવે જો આગળ જેટલા પણ હું નામ બોલ્યો બરાબર જેમ કે આંબો બોલ્યો તો આંબો જે છે વૈજ્ઞાનિક નામ છે મેન્જી ફેરા ઇન્ડિકા સિંહ કોઈ વૈજ્ઞાનિક નામ છે પેનથેરા લિયો તો આ મેન્જી ફેરા પેનથેરા લિયો ટ્રિટિકમ બરાબર લેપર્ડ જે છે એના માટે આવ્યું હતું પેનથેરા પાર્ડસ જે છે આ બધા વર્ડ આપણા માટે બહુ અજાણા લાગે છે કેમ આ બધા અજાણા નામ છે તો આ બધા વર્ડ કયા ડિક્શનરીના છે એટલે સૌથી પહેલો મુદ્દો કે જે જે વૈજ્ઞાનિક નામમાં શબ્દો વપરાય છે એ શબ્દો બધે બધા લેટિન ભાષાના છે સૌથી પહેલો મુદ્દો ગત્યમ કે વૈજ્ઞાનિક નામકરણ કરવા માટે કયા શબ્દો ઉપયોગ થાય છે શબ્દો કયા છે લેટિન ભાષાના પણ જ્યારે એને આપણે છાપીએ છીએ છાપી મતલબ કે જ્યારે કમ્પ્યુટરાઇઝ એને પ્રિન્ટ કરીએ ત્યારે પ્રિન્ટ કરવામાં એને ઇટાલિકમાં છાપવામાં આવે ઇટાલિકમાં છાપવું એટલે શું કે તમને ખ્યાલ હશે કે કમ્પ્યુટરમાં એક ઓપ્શન આવે ઇટાલિક કરો એટલે તમારા વર્ડ જે બધા ક્રોસ થઈ જાય એટલે કોઈ પણ વૈજ્ઞાનિક નામ સામાન્ય હોય એની કરતા વૈજ્ઞાનિક નામ થોડું ક્રોસ દેખાતું હોય ક્રોસમાં છાપવાનો મતલબ શું છે ઇટાલિક વર્ડમાં છાપવાનો મતલબ કે આ વૈજ્ઞાનિક નામ બીજા બધા કરતા અલગ પડે છે અને એનો મૂળ ઉદ્ભવ લેટિનનો છે એ દર્શાવવા માટે વૈજ્ઞાનિક નામને આપણે આમ ત્રાંસા જે છે છાપવામાં આવે છે અને ત્રાંસા તરીકે અલગથી કાઢવામાં આવે એટલે સૌથી પહેલી બાબત ભાષા કઈ ઉપયોગ થાય છે લેટિન અને એમાં છાપવામાં કઈ રીતે આવે છે ઇટાલિક બીજો મુદ્દો જીવશાસ્ત્રી નામનો પ્રથમ અક્ષર આગળ આપણે ચર્ચા કરી સેમ મુદ્દો કોઈ પણ વૈજ્ઞાનિક નામમાં પહેલો શબ્દ હોય એ પ્રજાતિ હોય જીનસ અને બીજો શબ્દ જે છે એ હંમેશા જાતિ હોય બહુ સિમ્પલ બરાબર કોઈ પણ વૈજ્ઞાનિક નામ એમાં બે નામ લઈએ બરાબર હોમો સેપિયન્સ તો એમાં હોમો પ્રજાતિ છે સેપિયન્સ જે છે જાતિ છે એટલે કોઈ પણ દ્વિનામી નામકરણ પદ્ધતિ જે છે એમાં એનું નામકરણ કરેલું હોય એમાં કોઈ પણ પહેલો વર્ડ તમે જે જોવો છો એ હંમેશા પ્રજાતિ હશે બીજો વર્ડ જે છે હંમેશા જાતિ હશે ત્રીજું જીવશાસ્ત્રીય એટલે કે જે બાયોલોજિકલ નામકરણ છે એમાં બંને શબ્દો જ્યારે હસ્તલિખિત કરતા હોય ત્યારે ખાસ જો હસ્તલિખિત કરતા હોય ત્યારે દરેક શબ્દ નીચે આડી લીટી કરવામાં આવે છે એટલે એનો મતલબ શું છે જો દાખલા તરીકે મે જે બોર્ડમાં બધા નામ લખ્યા છે બરાબર મારે જ્યારે બોર્ડમાં નામ લખવાય ત્યારે એને ઇટાલિક્સ રૂપે લખી ના શકું અથવા લખવું તો એ અલગ નહીં પડે તો એ વૈજ્ઞાનિક નામ છે એવું દર્શાવવા માટે શું કરવાનું તો કે એની નીચે આપણે અંડરલાઈન કરવી પડે ઉદાહરણ તરીકે જો અહીં દાખલા તરીકે આમાં વૈજ્ઞાનિક નામ આપ્યું છે મેન્જી ફેરા ઇન્ડિકા તો મેં ક્રોસ લખવાની ટ્રાય કરી છે પણ આપણે પ્રિન્ટ જે છે કરીએ છીએ ઇટાલિકમાં છાપીએ એવી રીતે એને છાપી ના શકીએ એટલે એ વૈજ્ઞાનિક નામ છે એવું દર્શાવવા માટે એની નીચે અંડરલાઈન કરવી જરૂરી છે જ્યારે નામ લખો ત્યારે એની નીચે અંડરલાઈન કરવાની છાપો ત્યારે એને ખાલી ઇટાલિકમાં છાપવાનું છે મતલબ ક્રોસ છાપવાનું છે એટલે ત્રીજો નિયમ આવી જશે જ્યારે કોઈ પણ હેન્ડરિટનમાં લખીએ વૈજ્ઞાનિક નામ ત્યારે એની નીચે આડી લાઈન હોવી જોઈએ ચોથું પ્રજાતિ નામનો પ્રથમ અક્ષર બહુ સિમ્પલ જે છે જો આકાશ યાદ રહે કોઈ પણ પ્રજાતિ પ્રજાતિ એટલે પહેલો અક્ષર બરાબર જે બે શબ્દો લીધા છે એમાં પહેલા શબ્દનો પ્રથમ મૂળાક્ષર મોટી લિપિ મતલબ કે કેપિટલ જ હોવો જોઈએ ખાસ અગત્યનું અને જ્યારે બીજો શબ્દ જે છે જાતિ છે એને બધા શબ્દો એ નાની લિપિમાં મતલબ કે સ્મોલ લેટરમાં હોવા જોઈએ જો ઉદાહરણ તરીકે લેશો તો ખ્યાલ આવશે મેન્જી ફેરા ઇન્ડિકા એમાં મેન્જી ફેરા જે પ્રજાતિ છે એનો પહેલો અક્ષર એમ હંમેશા કેપિટલ હોવો જોઈએ બીજો જે છે જે જાતિ તો જાતિના દરેકે દરેક શબ્દ અક્ષર જે છે એ સ્મોલ લેટરના હોય છે આમાં તમે જોશો એટલે બધામાં ખ્યાલ આવશે બરાબર વૈજ્ઞાનિક નામે જે દર્શાવ્યા છે
तो नियम प्रमाणे आ બધા વૈજ્ઞાનિક નામ અમારે નીચે આ રીતના અંડરલાઈન કરવી પડે કે આ બધા ભાગ અંડરલાઈન કરેલા છે એનો મતલબ શું છે કે હેન્ડ રિટન બધા છે દરેક કે દરેક માં નીચે અંડરલાઈન કરો એનો મતલબ દરેક નામ જે છે એ વૈજ્ઞાનિક નામ છે એવું દર્શાવી શકાય અને આ બધા માં તમે કોમન જોશો તો ખ્યાલ આવશે જો જેટલા જેટલા માં પહેલા વર્ડ લખ્યા છે પહેલો અક્ષર બધા માં કેપિટલ લખવામાં આવે છે પહેલા અક્ષર સિવાયના બાકીના બધા સ્મોલ લેટર હોય બાકીના બધા એટલે જાતિ વર્ડ છે બરાબર ઈ જાતિમાં કોઈ કેપિટલ અક્ષર ના હોય આવા સિમ્પલ ક્વેશ્ચન પૂછાય છે બરાબર જેમ કે આગળના વર્ષે જે સિનિકમાં ક્વેશ્ચન હતો એમાં આ જ ઉદાહરણ હતું નીચેનામાંથી કયું વૈજ્ઞાનિક નામ સાચું છે ચાર ઓપ્શન હોય તો ચાર ઓપ્શનમાં શું દર્શાવે કે સાચું નામ ક્યારે હોય કે પહેલું મેજી ફેર આવતો એમાં પહેલો અક્ષર એમ ખાલી કેપિટલ ઓ છે પછીનું બધું સ્મોલ હોય અને પછી ઇન્ડિકા જે છે જાતિ છે જાતિના કોઈ પણ અક્ષરો જે છે એમાં કેપિટલ લેટર હોવો ન જોઈએ બધે બધા ફરજિયાત અક્ષરો કયા હોવા જોઈએ સ્મોલ એટલે ચોથો સૌથી અગત્યનો મુદ્દો કે બે શબ્દ હોય પ્રજાતિ અને જાતિ એમાં પ્રજાતિમાં પહેલો અક્ષર કેપિટલ હોવો જોઈએ અને જાતિના બધા અક્ષર જે છે સ્મોલ હોવા જોઈએ અથવા બહુ સિમ્પલ સાદી ભાષામાં લઈએ તો પહેલો એક જ અક્ષર કેપિટલ હોય બાકી બધું પાછળ સ્મોલ જ હોય હવે આની આગળ એક ટૂંકમાં પાછો મુદ્દો ઉમેરો જો કે કોઈ પણ ચોક્કસ પ્રત્યય પછી મતલબ કે વૈજ્ઞાનિક નામના અંતમાં ઘણીવાર સંશોધક એટલે કે જેણે નામ આપ્યું છે એનું શોર્ટ ફોર્મ સંક્ષિપ્તમાં લખવામાં આવે ઉદાહરણ તરીકે જો મેન્જી ફેરા ઇન્ડિકા લિમ અથવા ખાલી એલ તરીકે પણ દર્શાવી શકાય તો આ શું દર્શાવે છે મેન્જી ફેરા વૈજ્ઞાનિકમાં પ્રજાતિનું નામ ઇન્ડિકા જાતિનું નામ અને એલ જે છે શું દર્શાવે છે કેરોલસ લિનિયસ મતલબ કે જે વૈજ્ઞાનિકે જેની શોધ કરી છે નામ આપ્યું છે એનું નામ ટૂંકમાં દર્શાવવા માટે આ પહેલો અક્ષર અથવા તો ટૂંકું નામ સંક્ષિપ્તમાં લખવામાં આવે બરાબર એમાં લિનમાં એલ શું દર્શાવે છે કે કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકા નામ આપેલું છે એવું દર્શાવી શકાય બરાબર એટલે ટોટલ જે છે બે વર્ડ પહેલો પ્રજાતિ બીજું જાતિ પ્રજાતિમાં પહેલો અક્ષર જે છે હંમેશા કેપિટલ લેવાનો જાતિના બધે બધા વર્ડ જે છે હંમેશા સ્મોલ લેવાનો ચારે ચાર નિયમો છે સિમ્પલ છે ચારે ચાર નિયમોને આધાર સમજી અને ક્વેશ્ચન વારંવાર પૂછાય છે બરાબર એટલે ફરીથી પાછું ટૂંકમાં જણાવી દો ફર્સ્ટ નિયમ શું છે ભાષા કઈ હોય નિયમમાં લેટિન ભાષાનો ઉપયોગ થાય છે અને છાપવામાં કઈ રીતે આવે તો ઇટાલિક સ્વરૂપે સેકન્ડ રૂલ જે છે શું છે પહેલો વર્ડ ફરજિયાત કયો હોય પ્રજાતિ બીજો વર્ડ જે છે ફરજિયાત કયો હોય જાતિ ત્રીજો નિયમ છે જો આ નામકરણને આપણે હસ્તલિખિત કરતા હોય હેન્ડ રિટનમાં લખીએ તો એની નીચે અંડરલાઈન કરવી જરૂરી છે અને છેલ્લો અને સૌથી અગત્યનો પ્રજાતિમાં પહેલો અક્ષર કેપિટલ હોવો જોઈએ અને જાતિના બધે બધા અક્ષર જે છે સ્મોલ લેટર હોવા જોઈએ જો એમાં વૈજ્ઞાનિક નામ દર્શાવવું હોય એને શોર્ટમાં લખવામાં આવે આખું કેરોલસ લિનિયસ એવું લખવામાં આવતું નથી અને એલ સ્વરૂપે દર્શાવી દો તો એ ચાલે જે કેરોલસ લિનિયસ દર્શાવે છે અને એના પછી આપણે જાતિ પ્રજાતિ કુળ ગોત્ર વર્ગ જે જેવી શ્રેણીઓનો અભ્યાસ કરવાનો છે અને એના આધારે આ બધા વૈજ્ઞાનિક નામ જે છે એને ઉદાહરણ તરીકે લઈએ કે જાતિ શું છે પ્રજાતિ શું છે એનો અર્થ શું છે એના કેટલાક જે ઇમ્પોર્ટન્ટ આખા ચેપ્ટરમાં વધારે પૂછાય છે ક્વેશ્ચન એના પછીનો ટોપિક જે છે આપણે ચર્ચા કરવાના છે અને આ વર્ડ વર્ગ જે છે કરેલું છે વ્યવસ્થિત આખે આખું ફરીથી જે છે એ અત્યારે કેમેરામાં એમને રાખું છું એટલે તમારે ફરીથી લખી નાખવાનું છે અને વૈજ્ઞાનિક નામમાં ખાસ ભૂલ ના પડે બરાબર એ રીતે આખે આખું વર્ડ વર્ગ લખી નાખવાનું છે બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચર જે છે એમાં અભ્યાસ કરશું.